સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી ભોગીલાલભાઈ, આપણા સૌના માનનીય એવા મામા શ્રી ભગવાનદાસભાઈ, જેમના ઉદાર દાનથી આ સંસ્થાનું નિર્માણ થઈ શક્યું છે, એવા ગોરધનભાઈ ના પરિવારના બધા સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે, પણ એ 18 અધ્યાયમાં 15મો અધ્યાય છે એ એનું હૃદય છે. એમાં આખું તત્વ ભગવાને કહેલું છે. મારી તમને સૌને ભલામણ છે, આખી ગીતા ના વાંચી શકો તો પણ 15મો અધ્યાય તો તમે જરૂર વાંચજો અને બને તો યાદ કરજો. 15મા અધ્યાયમાં થિયરીકલ જ્ઞાન છે અને ભાવનાત્મક પણ જ્ઞાન છે. એમને જરા ખુરશી ફેરવી આપો, મારા તરફ ફેરવી આપો. એમાં એક શ્લોક છે, દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષરેવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થો ક્ષર ઉચ્યતે. બસ બસ જરા ધ્યાન દેજો. હે અર્જુન, બે પુરુષો છે, બે પુરુષો, દ્વાવિમૌ પુરુષૌ લોકે, આ લોકમાં બે પુરુષો છે. ક્ષરશ્ચાક્ષર એવ ચ, એક ક્ષર છે અને બીજો અક્ષર છે. ગીતા પોતે એનું વ્યાખ્યાન કરે છે, ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. આ જે બધા ભૂત છે, જગત છે, વિશ્વ છે, એ ક્ષર છે, અને અંદર જે કૂટસ્થ આત્મા છે એ અક્ષર છે. ફરી પછી આગળ એની વધારે વ્યાખ્યા કરી, ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. અર્જુન, આ બે પુરુષના ઉપર એક પાછો ત્રીજો પુરુષ છે, એનું નામ પરમાત્મા છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. આખી ગીતા નહીં સંભળાવું, બધી વાત નહીં સંભળાવું, તમે વાંચજો, જરૂર વાંચજો, ઘણી શંકાઓનું સમાધાન થઈ જશે. પણ એમાં એક વાત કહી કે ક્ષર સર્વાણી ભૂતાન, ક્ષર એટલે નાશવાન, ખરે એનું નામ ક્ષર કહેવાય, ખરતું જાય. તમે આજે એક સરસ મજાનું કેળું લાવો, એકદમ સુંદર કેળું છે, પણ બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ પછી જુઓ તો એનું રૂપ બદલાઈ જાય. 10 દિવસ પછી જુઓ તો એના ઉપર કાળા કાળા ચાઠા પડી ગયા હોય, એથી વધારે દિવસ પછી જુઓ તો એ ફદ ફદી ગયું હોય, પછી એને નાખી દેવાનું મન થાય, ફેંકી દેવાનું મન થાય, ખાવાનું મન ન થાય. કેટલા કેળા આવ્યા અને કેટલા ચાલ્યા ગયા એનો કોઈ હિસાબ નથી. એમ આ શરીર છે એ ક્ષર છે, નાશવાન છે.
તમે બાળકનું શરીર જુઓ કેટલું સુમાળું, આમ કેટલું ચક 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 થઈ રહ્યું છે, દોડા દોડ કરે છે, એ ધીમે ચાલતું જ નથી. અને વૃદ્ધોને કહો તો દોડવાની વાત જ નહીં, બે ભેગા થાય ત્યારે માડ ઉભા થાય, પાછા માડ ચાલે, જેમ તેમ કરીને બેસે. એ જ આ એ વૃદ્ધ છે જે પહેલા દોડાદોડ કરતું છોકરું હતું, અને હવે શું થવાનું છે? ઓહો, હવે ગામની બહાર ભાગોળે અથવા સિદ્ધપુરમાં 3x6 જગ્યા છે ત્યાં કાયમના માટે. હું તમને ખાસ વાત કહું છું, કોઈ કોઈ વાર તમે સ્મશાન આગળ જઈને કલાક બે કલાક બેસજો અને જોયા કરજો અહીંયા કેટલા માણસો સૂતા છે. ગણી ન શકાય એટલા માણસો અહીં સૂતા છે. અને એ બધા કોણ છે? એ એક વેંચ જમીન માટે ધારિયા લઈને ફરતા હતા, મારી નાખું મારી નાખું, સગા ભાઈના માથા ઉપર ધારિયા મારતા હતા, એ બધા અહીં સૂતા છે. અને કોઈ કહેતું નથી આઘો ખસ એમ, કોઈ એકબીજાના સાથે એમ એ નથી કહેતા કે તું આઘો ખસ આઘો ખસ આઘો ખસ, એવું કોઈને કહેતા નથી. ઉલટાનું એ તો ત્યાં સૂતા સૂતા ગામ તરફ હાથ કરીને કહે છે, આવો ને ભાઈ, જેને આવવું હોય આવો ને, આવો ને, અમારો દરવાજો તો ઉગાડો છે, આવો ને. એ ગામવાળા કે ના હો, હમણાં અમને ના બોલાવી, મારે પડોશીને લઈ જવાનું, અમને ના બોલાવશો. ભગવાને કહ્યું ક્ષરઃ સર્વાણી ભૂતાનિ, આ બધા જે ભૂત છે એટલે પંચભૂત છે જેનાથી આ દેહ અને શરીર રચાય છે, એ બધા ક્ષર નાશવાન છે. અને નાશવાન છે એ જ સારું છે. ભગવાન જો શરીરને નિત્ય કરી દે તો, આત્માની માફક શરીર જો નિત્ય થઈ જાય તો જીવન જ ના રહે, તો કોઈ જીવન જ ના રહે. એ નાશવાન છે એ જ બરાબર છે. એટલે એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણે તો ચાર ધારાઓ નીકળી આમાંથી, ચાર ધારાઓ. એક માત્ર દેહવાદી, એક માત્ર આત્મવાદી, એક દેહ અને આત્મ બંનેનું મિશ્રિત રૂપ દેહાત્મવાદી, અને એક ચોથી નહીં દેહ નહીં આત્મા, એ ચોથી પાછી નીકળી. આપણું જે ઉપનિષદ છે, ગીતા છે, વૈદિક પરંપરા છે, એ દેહાત્મવાદી છે. આત્મા એ સત્ય છે અને દેહ પણ સત્ય છે, બે સત્ય છે, બંને એકબીજાનો પૂરક છે. વચ્ચે કેટલીક એવી ધારા આવી તો એ આત્માને જ સત્ય માને, દેહને તેણે કંઈ છે જ નહીં, મારે એને શરીરને કંઈ લેવા દેવાની, હું તો શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન આત્મા જ છું. અમારે ઘણા વેદાંતો એવા હોય ને કે હું આવ્યો કે હું ગયો કે એવું ના બોલે, આ શરીર આવ્યું, આ શરીર ગયું હતું, પાટણ ગયું હતું, આ શરીરે ખાધું, આ શરીરે આમ કર્યું, આ શરીર આ શરીર આ શરીર, એવું બોલ્યા કરે. કારણ કે એને એમ છે કે હું તો શરીર છું જ નહીં, અને આ ખાવું પીવું ઊંઘવું જવું આવવું એ બધું તો શરીરના ધર્મો છે, મારે તો કંઈ છે જ નહીં. મારે તો એવા એક દંડી સ્વામી આવેલા બેઠા, થોડીક વાર થઈ મને કે આ શરીરને ખજૂર ખાવું છે. હોળી ચાલતી હતી એટલે હોળીના દિવસોમાં તો ખજૂર હોય, મેં રસોડામાંથી થોડીક ખજૂર મગાવી એક વાટકામાં. એટલે પછી થોડીક વાર રહીને ખજૂર સામે આમ જોયા કરે, પછી મને કે આ શરીરને ખજૂરમાં ઘી ખાવું છે. ખજૂરમાં ઘી હોય તો સારું લાગે ને, એટલે પાછું થોડુંક ઘી મગાવ્યું, એમાં નાખ્યું. મને થયું કે આ શરીર કયા કરે છે. સામે બધી ટપાલ આવીને પડેલી, એને વાંચતો તો તેમાંથી એક ટાંકણી કાઢી કાગળમાંથી અને ધીરે ધીરે સહેજ અડાડી. એટલે આમ જેમ કે અમારા સામે ડોળા કાઢ્યા. મેં કહ્યું તમને નહીં હો, આ શરીર તમને નહીં, આ તો આ શરીર નહીં. ભલા થજો, કદી પણ આવી કાલ્પનિક વાતોમાં પડશો નહીં, તો તમે તમારા અને લોકોના પ્રશ્નો ઉકેલી નહીં શકો. વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. ટાંકણી અડે એટલે આપણને દુઃખ થાય છે,
આપણને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એ શરીરના ધર્મો છે, શારીરિક ધર્મો છે. આપણને માન અપમાનની અસર થાય છે એ માનસિક ધર્મો છે. અહીંયા કોઈ માળા પહેરાવે, કોઈ માનવાચી શબ્દો વાપરે તો આપણને સારું લાગે છે. કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે તો દુઃખ થાય છે, એ માનસિક ધર્મો છે. જ્યાં સુધી તમે વાસ્તવિકતાનો સ્વીકાર ન કરો, પ્રશ્નો ઉકેલી નહીં શકો. ધૂળ ઉપર ગમે એટલું લીપણ કરો, એનો કશો અર્થ નથી. તમે આ શરીર, આ શરીર, આ શરીર કર્યા કરો અને જરાક ટાંકણી અડેલ ભાઈ અડોળા કાઢો. એનો અર્થ એ છે કે શરીર એક વાસ્તવિકતા છે. શરીર જો વાસ્તવિકતા છે તો શરીરના પ્રશ્નો પણ વાસ્તવિકતા છે. શરીરના પ્રશ્નોની પણ વાસ્તવિકતા છે. શરીરના શું પ્રશ્નો છે? એક બીજો મુદ્દો યાદ રાખજો. પરમેશ્વરે એટલે કુદરતે, પ્રકૃતિએ સ્ત્રીઓ પ્રત્યે બહુ અન્યાય કર્યો છે. જોકે એને માતૃત્વ આપીને ન્યાલ કરી નાખી છે. તમારે કોઈ દવાખાનામાં જઈને રિસર્ચ કરવું હોય તો કરજો, કોઈ ડોક્ટરને પૂછજો, કોઈ દવાખાનાના પગથિયા ઉપર બેસીને તમે આખો દિવસ જોયા કરજો. 30% પુરુષો દર્દી થઈને આવતા હશે અને 70% સ્ત્રીઓ આવતી હશે. કોઈ ડોક્ટરને પૂછી દીજો, વાત ખરી ખોટી. 70% સ્ત્રીઓ જ દર્દી, અને એટલા બધા શારીરિક પ્રશ્નો એને મૂક્યા. પુરુષને એટલા બધા પ્રશ્નો નહીં, સ્ત્રીને તો બધા પ્રશ્નો જ પ્રશ્નો, ડગલે ને પગલે આ પ્રશ્ન, આ પ્રશ્ન. દર મહિને પ્રસૂતિના સમયમાં, ફલાણા સમયમાં, ફલાણા સમયમાં, જ્યારે જુઓ ત્યારે માદી ને માદી. જો આ વાત તમારા ગળે ઉતરે અને તમને સમજાય તો સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખજો. મેં એક એવો જ જમાનો જોયો છે, અને આ ગામમાં, આપ તમારા 5 ગામની વાત કરું છું, કે વહુ આવી હોય અને માદી હોય, બીમાર હોય, તોય એને 25 બેડા પાણી તો ભરવાના ભરવાના અને ભરવાના જ. પેલા કુએથી લાવવાના, 1 કિલોમીટર દૂર કૂવો હોય ત્યાંથી ખેંચી ખેંચી ખેંચી, એનું શરીર પીળું પડી ગયું છે, એનામાં ચાલવાની શક્તિ નથી, અને ખવડાવવાનું પછી હરખું નહીં. આટલું કર્યા પછી એ પછી એને ખોરાક તો સરખો નહીં આપવાનો. અને આ બધું કરે પછી કોઈને કોઈ દોષિયો જ કરતી હોય. પુરુષો ના કરે આવું, કોઈને કોઈ બહેનો જ આ બધું કરતી હોય. એને કુદરતે બહુ પ્રશ્નો આપ્યા છે, પુરુષને એટલા બધા નથી આપ્યા. પુરુષને પ્રશ્નો આપ્યા છે દુકાનના, પૈસાના, વ્યવહારના. એને આટલી ઉઘરાણી છે, આટલું દેવું છે, આટલું લેણું છે, એમાં એનું મગજ ટેન્શનમાં, ટેન્શનમાં ને ટેન્શનમાં. મારે બધી ચર્ચા નથી કરવી, મારે તમારા આગળ એક ચર્ચા કરવાની છે. બાળક થયું, બરાબર છે, તમે તેની માને સોંપી દીધું, આખો દિવસ એની મા પાસે, અને મા એના વિના રહી નથી શકતી, બાળક મા વિના નથી રહી શકતું. એક બીજો મુદ્દો યાદ રાખજો. કોઈ હિમાલયના યોગીને જોઈને પ્રભાવિત ન થશો કે મહારાજ 8 દડાક રૂમમાં પુરાઈ રહે છે, ઊંઘતા નથી, ખાતા નથી. અરે એમાં કશું સાચું નથી હોતું. તો એવું બધું હતું તો પછી અહીં શું કામ આવ્યા? હિમાલયમાં જ રહેવું હતું ને, અહીંયા આવવાની શી જરૂર હતી? કદી આવી વાતોથી પ્રભાવિત ન થશો. સૌથી મોટામાં મોટો યોગ કોઈ હોય તો બાળ ઉછેર યોગ છે. બાળકને ઉછેરીને મોટું કરવું, એનાથી મોટો બીજો કોઈ યોગ નથી. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો આવડું નાનું બાળક રાખીને ઘરવાળીને કહેજે મહિનો ફરી આવ્યું, તું મહિનો ફરીને આવજે. પછી તમને મહિનામાં ખબર પડે કે ઓહો હો હો, તમારી તાકાત નથી કે રોતા બાળકને તમે તલવાર બતાવીને ચૂપ કરી શકો, બંદૂક બતાવીને ચૂપ કરી શકો, તમારી તાકાત નથી. એ મા જ એને રાખે, ઓહો હો. અને માને ભગવાને કંઈ વાત્સલ્ય આપ્યું, કંઈ વાત્સલ્ય આપ્યું, કંઈ વાત્સલ્ય આપ્યું. બહુ સરસ નામ તમે રાખ્યું, જીવન સંધ્યા વાત્સલ્ય ધામ. જીવન
સંધ્યા ધામ તો ઘણા રાખે છે. જીવનની સંધ્યા આવી ગઈ, સૂર્ય આથમી રહ્યો છે, હવે અડધા કલાક કલાકમાં આથમી જશે, પીળો પડી ગયો છે. પણ માણસને સૌથી વધુમાં વધુ વાત્સલ્યની ભૂખ છે ને, એ પાછલી જિંદગીમાં હોય છે, બાલ્યાવસ્થામાં હોય છે ને પાછલી જિંદગીમાં હોય છે. બાલ્યાવસ્થામાં માં ને ભરમાં પરમેશ્વરે એટલું વાત્સલ્ય ગાય છે, એ વાછડા વિના રહી ન શકે. એ ભૂખી હોય તો કલાક મોઢા ભર્યાના રબારી ગમે એટલો રોકે તો હું 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 કરતી એનું વાછડું જ્યાં હોય ત્યાં આવી જાય. ત્યાં વાછડા વિના માં રહી નથી શકતી. પરમેશ્વરે એને વાત્સલ્ય આપ્યું છે અને એટલે તો છોકરું ઉછરીને મોટું થાય છે. જો એ ના આપ્યું હોત તો કોણ કોણ ઉછરીને મોટું થઈ શક્યું હોય. એટલે બચપણમાં જેટલા વાત્સલ્યની જરૂર છે, એટલી જ કદાચ એથી વધારે વાત્સલ્યની જરૂર પાછલી જિંદગીમાં છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જેને ઘણો છે એને વેક્યુમ નથી હોતું, પણ જેને કોઈ નથી એને એક વેક્યુમ હોય, ખાલીપણું હોય છે. અને ખાલીપણું છે ને બહુ દુઃખદાયી છે, બહુ દુઃખદાયી છે. મારું કોઈ નહીં, મારું કોઈ નહીં, મારું કોઈ નહીં. ઘણા માણસો એવા હોય કે એને ઘણા માણસો હોય અને ઘણા હોવા છતાં એનું કોઈ ના હોય. ભરેલા ઘરમાં એક ખાલી હોય, એક ખૂણામાં ખાટલો નાખી મૂક્યો હોય, કોઈ એના સામું જોતું ના હોય, કોઈ પાણી ના પીવડાવતું હોય, બાકી માણસો ઘણા બધા હોય, બધા લટક મટક આમ તેમ બધા આવતા જતા હોય, પણ પેલાના સામે કોઈ જોતું ના હોય, એ વધારે દુઃખદાયી હોવા છતાં પણ એનું કોઈ નથી. ન હોવાથી કોઈ નથી એનું એટલું બધું દુઃખ ના હોય જેટલું આનું દુઃખ હોય. એટલે વૃદ્ધાવસ્થાના એ પ્રશ્નો છે. માણસે બાલ્યાવસ્થા પૂરી કરી, ભણ્યા ના ભણ્યા જે કંઈ માતા પિતાએ ભણાવ્યા, પછી તમારા ભાગ્ય હતા, તમે કોલેજ સુધી ભણી શક્યા કે જ્યાં સુધી ભણી શક્યા, એમને ધંધે વળગાડ્યા, પરણાવ્યા, અને દુનિયાના ક્રમ પ્રમાણે ક્રમ બધો ચાલતો રહ્યો. ખોળો ભરાયો, બીજી પેઢી જોઈ, ત્રીજી પેઢી જોઈ, ચોથી પેઢી જોઈ, કેટલાક લોકો પાંચમી પેઢી જુએ. હું તો એમ કહું કે આ ગામમાં કોઈ પાંચમી પેઢી જોનાર હોય તો એનું બહુમાન કરજો, એમને એક શાલ ઓઢાડજો. વીણી વીણીને તપાસ કરો કે ભાઈ પાંચમી પેઢી કોઈએ જોઈ, પાંચમી પેઢી જોઈ, ભલા બરાબર છે, પણ હવે હવે શરીર ખકડી ગયું છે, શરીર કામ નથી કરતું, કેટલા રોગો આઈને અંદર બેઠા છે, પગ મંડાતા નથી, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, પચતું નથી. અને કમજોરી જુઓ કે જ્યારે પચતું ના હોય ત્યારે જ બહુ ખાવાનું મન થાય. તમારે તપાસ કરવી હોય તો કરજો, જેને ડાયાબિટીસ થયો હોય ને એને ગળ્યું ખાવાનું વધારે મન થાય. ડાયાબિટીસ વાળાને છે ને ગળ્યું ખાવાનું વધારે મન થાય. માણસ જુવાન હોય ને ત્યારે જુવાન દેખાવાની બહુ ઈચ્છા ના હોય, વૃદ્ધ થયા પછી એને જુવાન દેખાવાની ઈચ્છા થાય કે હું કેમ શું કરું તો જુવાન દેખાવું, હું શું કરું તો જુવાન દેખાવું. નહીં, જયારે જુવાન હતો ત્યારે કંઈ પડી જ નથી અને જુવાન દેખાવાની કોઈ ઈચ્છા જ નથી. વૃદ્ધાવસ્થામાં તો એટલા બધા પ્રશ્નો ઉભા થાય. હવે પ્રશ્નોને ઉકેલવા કેવી રીતે, શું કહીએ તો એ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. એક મિત્રો યાદ રાખજો, પોતાના પ્રશ્નોનો સૌથી વધુ સારો ઉકેલ વ્યક્તિ પોતે જ કરતો હોય છે, અને જે પોતે પોતાના પ્રશ્નો નથી ઉકેલી શકતો એને તમે સ્વર્ગમાં મૂકો તો એ જીવન હારી જતો હોય છે. તમે પોતે તમારા પ્રશ્નો કેટલા ઉકેલી શકો છો? લોકો ઘણીવાર અમને પૂછવા આવે, હમણાં મારે ત્યાં ઉપરા ઉપરી બે ચાર વાર ફોન આવ્યા, ઓહો ઠેઠ લંડન છે સુરતી પટેલ, અને આપણને રડવું આવે. પ્રશ્ન એ છે મારી પત્ની છૂટાછેડા લેવા માંગે છે, મારા બે બાળકો છે, આ બાળકો કોણ લઈ જાય, કાયદો એવો કે માને જ અપાય કે છોકરા માં લઈ જશે, અને કાયદો એવો ત્યાંનો કે એ છોકરા 18 વર્ષનો થાય ત્યાં સુધી એના બાપે એને ત્યાં એને ખર્ચો આપ્યા કરવાનો.
મને કે એ બધું હું કરવા તૈયાર, પણ મારાથી આ બધાનો વિયોગ સહન નહીં થાય, આ બધા મારાથી દૂર જાય મારાથી સહન નહીં થાય. જરા જુઓ, વિચાર કરો, એક જૂનો જમાનો હતો ત્યારે પ્રશ્નો હતા, કજોડા જ કજોડા, ઢીંગલા ઢીંગલી પરણાવી દીધા અને પછી કંઈ મેળ ખાધો નહીં કંઈ, પણ ખાય કે ના ખાય, પડ્યું પનારું બહાર પાડવાનો જવા, છોકરા જે હરફર નહીં કરવાનો, કોઈ આગુ પાછું નહીં થવા, કેમ ખબર નહીં, આપ લોકો આઘા પાછા થાય તો જ એમને શાંતિ મળે. ધ્યાન દો, કજોડા જ કજોડા, અને કજોડાના એટલા બધા પ્રશ્નો હતા, પણ તે છતાં આ પ્રશ્ન નહોતો કે છોકરા ક્યાં જશે, સ્ત્રી ક્યાં જશે, પુરુષ ક્યાં જશે. હવે પડ્યું પનારું પાર પાડો, દાંતિયા કરો કે હસો, તો ઘણા હસતા હસતા પાર પાડે ને ઘણા દાંતિયા કરતા કરતા, વાંદરા ઝાડ ઉપર હોય ને એ જેમ દાંતિયા કરે ને એમ દાંતિયા કરતા કરતા પાર પાડે, પણ પાર પાડે. હવે એ પ્રશ્નને ઉકેલ્યો, ભાઈ નહીં હવે દાંતિયા નહીં કરવાના, ચાલો સાવ જુદા થાવ, હવે નવો પ્રશ્ન ઉભો થયો, અને પહેલા કરતા આ બહુ ભયંકર પ્રશ્ન ઉભો થયો. પ્રશ્નો છે મને કે મારે શું કરવું. મેં કહ્યું, ભાઈ આ બધી ઉપાધિઓથી ડરીને તો બાવો થયો, જો મને અનુભવ હોત કે મને ખબર હોત તો હું રસ્તો બતાવો. તમારે કોઈ કોઈ વધારેમાં વધારે જેને છૂટાછેડા લીધા હોય એને પૂછો તો એ તમારો કંઈક રસ્તો બતાવે, મને તો આમાં કંઈ રસ્તો સૂઝતો. પ્રશ્નો જ પ્રશ્નો. એટલે એક સમય છે, તમે પહેલામાં પહેલા પ્રશ્ન ઉકેલવાનું કામ માણસે પોતે કરવાનું હોય છે, અને જો તમારામાં પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા ન હોય એટલે તમે શું કરો, કોઈ જ્યોતિષી પાસે જાઓ. જુવન મહારાજ એટલે જ્યોતિષી તો તરત જ કે, હમણાં તમારા ગ્રહ બહુ ખરાબ ચાલે છે, બહુ ખરાબ ગ્રહ ચાલે છે, અને ખરાબ ગ્રહ ચાલે છે એમાં શનિ તો અત્યારે એવો છે કે તમને જંપીને ઊંઘવા નહીં દે, એટલે તમારે આ વિધિ કરાવવી પડશે. આવ્યો, ચાલો એમની વિધિ, ચાલો આના તો પ્રશ્નો ઉકેલાવાના નથી, પણ પેલાનો પ્રશ્ન ઉકેલી જશે. હું હમણાં અમેરિકા ગયો હતો, તમને નવાઈ લાગશે, ત્યાં ટીવીમાં અને એટલી બધી એડવર્ટાઇઝો આવે, કોની, અજમેરી બાવા, પીર સૈયદ શાહ, પંડિતજી મહારાજ, તમારા જે પ્રશ્નો હોય 24 કલાકમાં સોલ્વ કરી આપવાના. અને કે આ લોકો રોજના $10,000 કમાય છે, રોજના $10,000 કમાય છે, અને ગુજરાતી ચેનલોમાં જ વધારે આપે. હો જાણે કે આ ગુજરાતી છે, એમઆઈ પટેલ છે, એટલે જાણે ભેંસને દોયા જ કરો તમે આપો, એને નડતર મૂકો તો તમારું કંઈક પડતર આવે, જેટલું નડતર વધારે. એટલે મેં મારા એક પુસ્તકમાં લખ્યું છે, નડતર ધર્મ, આખા ધર્મને જ નડતર રૂપ બનાવી દીધો છે. ઘણા વર્ષો પહેલા, 35-40 વર્ષ પહેલા મને થયું કે નર્મદા કિનારે એકાદ બે રૂમ જેવી કુટિયાઓ લઈએ, મારા પુસ્તકો બધા પડ્યા રહે, તો બ્રાહ્મણો બધા ત્યાંથી મકાનો ખાલી કરી કરી કરીને બીજે જવા જતા હતા, કારણ કે બ્રાહ્મણોની આજીવિકા ખતમ થઈ ગઈ. 3,000 રૂપિયામાં 3 માળનું પાક્કું મકાન ટેકરા ઉપર રાખવાનો વિચાર થયો, 3,000 રૂપિયામાં. પણ પછી કઈ દંતાલીનો યોગ થઈ ગયો, દંતાલીમાં કર્યું. આજે તમે ચાણોદ કર્ણાલીમાં જાઓ તો એ બ્રાહ્મણોએ આજે 10-10, 20-20 લાખ રૂપિયાના બંગલા બાંધ્યા છે. એ ભાગીને ગયા હતા એ બધા પાછા આવી ગયા, અને 15-15, 20-20 લાખ રૂપિયાના બંગલા બાંધ્યા. મેં કહ્યું, ભાઈ આ પરિવર્તન કેવી રીતે આવ્યું? મને કહે, સ્વામીજી તમને ખબર નથી, નારાયણ બલિ, મહાનારાયણ બલિ. બસ જેને કંઈ દુઃખ હોય મહાનારાયણ, અને એ અહીંયા જ થાય, કર્ણાલીમાં જ થાય, બીજે ના થાય. મારે કેટલાકના એક બે ઓળખીતા છે, મને કે અમને કમિશન આપે, અમે લઈને જઈએ એટલે વિધિ બધી એ કરે ને અમને તરત જ કમિશન મળી જાય. ચાલો હવે બધા ધંધા ચાલે છે તો પછી થોડો આ ધંધો ચાલે છે એમાં બરાબર છે. એટલે માણસ પ્રશ્ન ઉકેલી નથી શકતો એટલે ફાંફા મારે છે.
મને એક માણસે કહ્યું, મને કે મહારાજ આ પનોતી વાત સાચી છે? મેં કહ્યું સાચી લાગે છે. તમે જુઓ ને, રામને બેઠી ડબલ પનોતી બેઠી, 14 વર્ષની બેઠી કે ના બેઠી? વન વનના થઈ ગયા બિચારા, વન વનના થઈ ગયા. ભટકી 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 ભટકીને છેલ્લા વર્ષોમાં તો જે પનોતી પેલી કઈ પણ લોઢા ના પાડે ને, પત્ની ખોવી પડી ને મહાદુઃખ દુઃખ થઈ ગયું. એમ મેં કહું, હા મેં કહું, હા એક વાત યાદ રાખજો, એક જ માણસને પનોતી ના લાગે, એ હનુમાનને પનોતી ના લાગે. તમારે જોવું જ જોજો, હનુમાનજી છે ને એ પનોતીના માથા ઉપર પગ મૂકીને ઉભેલા છે. મંદિરમાં જોજો તમે, એકલા હાથમાં ગદા લઈને પનોતીના માથા ઉપર પગ મૂકી, એમને કદી પનોતી ના લાગે. અને કે એમ કેમ પનોતી એમને હનુમાનજીને કેમ નહીં લાગતી હોય? કોઈ એટલા માટે કે હનુમાન કદી પણ ચૂંટણીમાં ઉભા જ નથી રહ્યા. એ ચૂંટણીમાં ઉભા રહે એમને તો પનોતી લાગવાની લાગવાની ને. ભોગીબેન પૂછી જુઓ, હનુમાનજી કદી ચૂંટણીમાં ઉભા રહેતા જ નથી. આપણે કોઈ ગાદી ના જોઈએ, કોઈ ખુરશી ના જોઈએ, બસ રામ કાજ કરવે કો આતુર, ત્યારે જુઓ ત્યારે વિરાસનમાં હુકમ કરો, હું દાસ છું, દાસના દાસનો દાસ, આજ્ઞા કરો, તમે જે કહેશો એ બધું કરવા હું તૈયાર છું, મારે તો સેવા કરવાની છે અને કશું લેવું નથી, કાંઈ બદલો લેવો નથી. હવે આને પનોતી ના લાગે. રામને ગાદી ઉપર બેસવાનું હતું, ભરતને બેસવાનું હતું, દશરથને બેસાડવા હતા, કૈકેયીને પલાણાને બેસાડવા હતા, બધાને પનોતી લાગી. જે ગાદીથી મુક્ત રહ્યા એને કોઈ પનોતી લાગી? એટલે પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માણસ જ્યારે નથી ઉકેલી શકતો તો પછી ફાંફા મારે છે. કોઈ જ્યોતિષી પાસે જાય, કોઈ તાંત્રિક પાસે જાય, અહીં માદરિયું, અહીં ધાગા, અહીં દોડી, અહીં ફલાણું, એક ફલાણું. હમણાં બે દિવસ ઉપર જ મારે આશ્રમમાં રાત્રે બે માણસો આવ્યા કાઠિયાવાડમાં, હું તો સુઈ ગયેલો, એમને સુવાડ્યા. સવારે ઉઠ્યા, મેં કહ્યું ભાઈ કંઈ કામે આવ્યા છો? કે હા, એક સ્વામીજી અહીં રહેતા હતા ને એમને મળવા આવ્યા છે. એ સ્વામી બે દિવસ પહેલા જ ગયેલા. એમ કહ્યું સ્વામીજીનું શું કામ હતું? કે દોડી કરી આપે છે, દોડી કરાવવા આવ્યા હતા. મેં કહ્યું શાની દોડી કરી આપે છે? કે અમારો ધંધો નહોતો ચાલતો ને એમણે દોડી કરી આપી હતી, પણ ખોવાઈ ગઈ, પાછી બીજી કરાવી છે. એટલે મેં કહ્યું આટલા દિવસથી રહેતા હતા, મને ખબર નહીં કે આ દોડી કરી આપે છે, ને તો હું એક કરાવો તો અમારો ધંધો ચાલે. કોઈ દોડી કરી આપે ને તમારો ધંધો ચાલે? કેવું મગજ લઈને બેઠા છો. અમેરિકાવાળાને જેને પૂછો કે તમે કોઈ દોડી કરાવો છો, જાપાનવાળા, ઇઝરાયલવાળા, અને અહીંથી માણસો અત્યારે 20-20 લાખ રૂપિયા ખર્ચીને ઇલીગલ અમેરિકામાં જાય છે ને. અને અમેરિકાવાળા તો કોઈ એવા લાખ રૂપિયા ખર્ચીને ઇન્ડિયામાં નથી આવતા કે ભાઈ 25 લાખ રૂપિયા લઈને મને ઇન્ડિયામાં ઘુસાડી દે. પછી આ ફાંફા છે, કદી આવા ફાંફા ના મારવા. તમને તમારા ઇષ્ટદેવ ઉપર દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. તમારો જે ઇષ્ટદેવ છે, તમારો જે ભગવાન છે, પછી રામ હોય, કૃષ્ણ હોય, મહાદેવ હોય, માતાજી હોય, સાકાર હોય, નિરાકાર હોય, એ તો તમારી જે ભાવના. હિન્દુ પ્રજાએ તો બધી છૂટ મૂકી છે, એના ઉપર તમને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ, તો તમારે ફાંફા નહીં મારવા પડે. અને એના ઉપર શ્રદ્ધા કાચી હશે તો પછી આખી જિંદગી અજમેરી બાવા ને ફલાણા બાવા ને ફલાણા બાવા ને રખડ્યા જ કરો, રખડ્યા જ કરો. કોઈનો પ્રશ્ન એમાં ઉકેલાતો નથી, કોઈનો ઉકેલાતો નથી. ત્યારે હવે ફાંફા ના મારવા હોય અને પોતાનાથી પણ પ્રશ્ન ઉકેલાતો ના હોય તો શું કરવું? તો સમાજ પ્રશ્ન ઉકેલી આપે, તો રાષ્ટ્ર પ્રશ્ન ઉકેલી આપે, તો માનવતાવાદી પ્રશ્નો ઉકેલી આપે. કારણ કે બધા માણસો એટલી શક્તિ નથી હોતી, એટલું સામર્થ્ય નથી હોતું. તમે પગપાળાએ સંઘે નીકળ્યા છો યાત્રા કરવા, અંબાજી જવા માટે. કેટલાક જુવાનિયા એવા છે પોતાની થલી, પોતાનો બિસ્તરો પોતે દળદળાટ ચાલ્યા કરે છે. કેટલાક વૃદ્ધો એવા છે પોતાની થેલી નથી ઉંચકી શકતા. કોઈ જુવાન માણસ એની થેલી ઉંચકી લે તો એનો પ્રશ્ન ઉકેલ્યો. કેટલાક એવા છે ચાલીએ નથી શકતા, તેમના માટે કોઈ બીજી વ્યવસ્થા કરી આપે. સમાજનું કામ છે, જે લોકો પોતાના પ્રશ્નો નથી ઉકેલી શકતા એવા લોકોના પ્રશ્નો ઉકેલી આપવા.
અને એમાં આ વૃદ્ધાવસ્થા એક મુખ્ય વસ્તુ છે. પહેલા અને આજે બહુ મોટું અંતર છે. પહેલા જેને જનરેશન ગેપ કે એ બહુ નથી પડતી. કેમ નથી પડતી? કે બાપ અને દીકરો એક જ સ્ટાન્ડર્ડના, પતિ પત્નીનું સ્ટાન્ડર્ડ પણ એક, બે અભણો હોય, બે અંગૂઠા છાપ, એટલે ઇન્ટરવ્યુની જરૂર જ નહીં. અત્યારે તો ઇન્ટરવ્યુની જરૂર કે ભાઈ તું શું ભણી છે, તમે શું ભણ્યા છો, તમે શું ભણ્યા છો, તમે શું ભણ્યા છો. પહેલા તો ઇન્ટરવ્યુની જરૂર જ નથી. એ અભણ ને આ અભણ, બેની એક જ ચોઇસ, બસ રોટલો ને કઢી, રોટલો ને કઢી, રોટલો ને કઢી. કારણ કે બીજું કંઈ બહુ ખાવાનું હે, એટલા બધા કંઈ જાત જાતના, આજે ઢોસા બનાવો ને આજે ઇડલી બનાવો ને આજે બધું જાત જાતના, ચાઇનીઝ બનાવો ને પંજાબી બનાવો ને, એવું કોઈ ચોઇસ જ નથી. એકની એક વસ્તુ કાયમ ખાતે રાખવાની. મને યાદ છે કે હું વાલમમાં રહેતો સંન્યાસ આશ્રમ ઉપર, અને ગામમાં કોઈનું બારમું કે એવું કંઈ કરવાનું થાય તો બધા પોતપોતાની થાળીઓના પોટકા બાંધીને જાય, પતરાળાય નહીં લઈએ, કોઈ પતરાળા નહીં લાવવાના નહીં, પાણીનો લોટો ભેગો અને ઘસવાનું એમને, એટલે કોઈ માણસોની જ. અને રસોઈ પણ એના એ પટેલો જ બનાવે, કોઈ કોઈ રસોઈયા બોલાવવાના નહીં. એટલે હવે આખું બદલાઈ ગયું, હવે તમે એવો શીરો ખવડાવો તો લોકો ના ખાય. હવે તો બધી કેટલી બધી વાનગીઓ નીકળી, કેટલી બધી આઈટમો નીકળી, અને એક જનરેશન ગેપ આવી ગયું, બહુ મોટો ગેપ આવ્યો. બાપનું સ્ટાન્ડર્ડ જુદું છે, માનું સ્ટાન્ડર્ડ જુદું છે, છોકરાનું જુદું છે, છોકરાની વહુનું જુદું છે, અને ત્રીજી પેઢીનું તો વળી એથી જુદું જ છે. પેલી જેની જૂની પેઢી છે એ જૂના પેલા લાલ રંગના શેલા પહેરે છે, મોટી મોટી ભાતવાળા, હવે નથી દેખાતા, કોઈ કોઈ ભાગ્યે જ દેખાય. અને ત્રીજી પેઢી જે નવી છે એ પાટલું પહેરે છે. પાછળથી ખબર નથી પડતી કે છોકરો જાય છે કે છોકરી જાય છે, બધું હરખું જ દેખાય છે. કેટલાક છોકરાઓ એવા વાળ રાખે છે જાણે છોકરીઓ જેવા દેખાય છે, અને કેટલીક છોકરીઓ એવા વાળ રાખે છે કે છોકરા જેવા દેખાય છે. આ ત્રીજી પેઢીમાં આટલી મોટી ગેપ આવી, કપડામાં આવી ગઈ છે, બોલવામાં આવી ગઈ છે, પહેરવામાં આવી ગઈ છે, બધામાં જ આવી ગઈ છે. હું લંડનમાં એક ડોક્ટરના ત્યાં ઉતરેલો, બહુ સારા માણસ, બહુ સારા, અને મને કે તમારે મારે ત્યાં જ ઉતરવું, બીજે ક્યાંય જવું જ નહીં. હવે એમને બે છોકરા અને બે પાછા ડોક્ટર, એટલે એમ જરા ગમત કરીએ, મને જરા ગમત કરવાની ટેવ. એટલે મેં કહ્યું કે ભાઈ તું હવે હજુ ક્યાં સુધી કુંવારો રહીશ? અને કે હમણાં એક ઇન્ટરવ્યુ ગોઠવ્યો હતો પણ બરાબર મેળ ના પડ્યો. મેં કહું કેમ મેળ ના પડ્યો ઇન્ટરવ્યુમાં શું? મને કે જે છોકરી હતી એણે મને પ્રશ્ન પૂછ્યો. હવે પહેલાં તો છોકરી વિચારી પ્રશ્ન પૂછવાની એની તાકાત નહીં, એની હિંમત જ નહીં, એટલી શરમ હોય કે હામ હામે બેસી જ ના શકે. બેન પ્રશ્ન તો કરવો જુદી વાત છે, પણ એકબીજાના સામે બેસવું પણ એના માટે તો જાણે જમીન, એટલી શરમ આવે. તો મને છોકરીએ પ્રશ્ન પૂછ્યો કે તારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? ડસ્ટબિન એટલે કચરો નાખવાના ખોખા, આપણે જે કચરો નાખીએ ને એને ડસ્ટબિન કે. એટલે તમારા ઘરમાં, તારા ઘરમાં યુ, તમારાને યુ, તારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? એટલે મેં જવાબ આપ્યો કે મારા ઘરમાં તો રૂમે રૂમે ડસ્ટબિન છે. અમે દરેક રૂમમાં કાગળિયું કોઈ બહાર ગમે ત્યાં નાખવાનું જ નહીં, એમ જ નાખવાનું, રૂમે રૂમે ડસ્ટબિન છે. એટલે પેલી છોકરી હસી હસીને કહે છે, મૂરખ, એ ડસ્ટબિન નહીં, ડસ્ટબિન એટલે ઘરડા માણસો. હવે તમે સમજ્યા, ડસ્ટબિન એટલે ઘરના જે ડોસા હોય, ડોસા ડોસીઓ, એ કેટલા છે એ હું તને પૂછું છું. એટલે કે મારા ફાધર છે, મારી મધર છે, બધા છે એમ કે. અને પછી કે મને રીસ ચડી, ઓહો, મારા મા બાપને આ ડસ્ટબિન કહે છે, કચરાના ખોખા કહે છે. ખૂ 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 ખૂ, આખી રાત ખૂ ખૂ કરે અને ગળફા કાઢે, એમાં કંઈ લાઈફ નથી, હું એવા છોકરા સાથે પરણવા તૈયાર નથી. મારે તો એવો છોકરો જોઈએ કે જેના ઘરમાં એક પણ ડસ્ટબિન ન હોય, એવો છોકરો જોઈએ. કહો પછી કે હું તો ઉભો થઈ ગયો, ઉભો થઈને મેં કહ્યું, ચઢાવ ચઢાવ, નીકળ નીકળ, બહાર નીકળ, આવી છોકરી સાથે હું પરણવા તૈયાર નથી. મેં એની પીઠ થપથપે કહ્યું, વાહ દીકરા, કરો કરો, એક તો બહાદુર નીકળ્યો, એક તો બાહોશ નીકળ્યો,
મને કે સ્વામીજી કહો હવે અત્યારથી એ મારા મા બાપને ડસ્ટબિન કે તો પછી એ જયારે ઘરમાં આવે એટલે પછી મારી તો દશા જ બેસાડે. હું તો એવી છોકરી થતો હતો કે જે મારા માતા પિતાની સેવા કરે, માથું દબાવે, પગ દબાવે, હા ગળો ના દબાવે, એવી છોકરી હું શોધું. હવે એની જગ્યાએ આ તો એને ડસ્ટબિન કહે છે. મેં એને ગેટ આઉટ કરીને બહાર કાઢી મૂકી. કેટલો મોટો જનરેશન ગેપ છે. પ્રાચીન કાળમાં આપણે એમ માનતા હતા કે જે વહુએ, જે છોકરાએ પોતાના મા બાપના પગ નથી દબાવ્યા, કફ નથી ઉપાડ્યો, માથું નથી દબાવ્યું, એમનું તો જીવન જ વ્યર્થ છે. અને આ કેટલા મોટા આશીર્વાદનું કેન્દ્ર છે. જયારે એ પગ દબાવતા હોય ને પેલી મા કે એનો બાપ હોય એ અંદરથી નાભીમાંથી આશીર્વાદ નીકળે, નાભીમાંથી, બેટા તારું ભલું થજે, બેટા તારું ભલું. આ ખરો આશીર્વાદ આ છે. હવે ખરા આશીર્વાદ પડતા મૂકી અને અમારા જેવાની પાછળ દોડે, મહારાજ આશીર્વાદ આપો ને, આશીર્વાદ આપો ને, તારે માના આશીર્વાદ લે, તારા બાપના આશીર્વાદ લે. ખરા આશીર્વાદ તો ત્યાં તો ખૂકો રોટલો ખવડાવતો નથી. આ જનરેશન ગેપ આવી ગઈ એક વાસ્તવિકતા છે. હવે એમાં છોકરાઓને સહન કરવાનું છે ને મા બાપને સહન કરવાનું છે. છોકરાઓ સાથે રહી નથી શકતા, મા બાપે સાથે રહી નથી શકતા, તો કરશો શું હવે? એમાંથી પ્રશ્નનો ઉકેલ સમાજે કાઢ્યો, ધર્મે કાઢ્યો. વર્ષો પહેલા ધર્મે કાઢેલો પણ એક કંઈ સફળ ન થયો. વર્ષો પહેલા આપણે કહ્યું વાનપ્રસ્થ આશ્રમ, બસ 50 વર્ષ પૂરા થયા, હવે વાનપ્રસ્થ થાઓ, પતિ પત્ની બે જંગલમાં અરણ્યમાં જઈને રહો. હવે તો વ્યવહારિક નતો. 50 વર્ષની ઉંમરે કોઈને જંગલમાં જવાનું કહે તો કોઈને ગમે ખરું? 75 વર્ષે કોઈને સંન્યાસ લેવાનું કહે તો કોઈને ગમે ખરું? ને ગમતું હોય થા ઉભા, આપણે તૈયાર છીએ. અમારે લલ્લુભાઈ જશે, કારણ 75 થવા આવ્યા છે. 10 વર્ષ બાકી વચ્ચે ના આવે કોઈ, જો સમજાઈ દો પેલી તરફથી. અરે આ વ્યવહારિક નહીં, તમારે નહીં જવાનું ભાઈ કોઈ, એટલે તમે આવી ગયા. આ વ્યવહારિક નતો. 50 વર્ષની ઉંમરે એને એની બીજી પેઢી જોઈ હોય, જ્યારે છોકરા મોટા થયા હોય, એને થાળે પાડવાના હોય, એને પરણાવવાના હોય, એને ધંધે વરગાડવાના હોય, અને એનું શરીર ખખડવા માંડ્યું હોય. હવે એને જંગલમાં મોકલવાની જરૂર નથી, એને પોચું પોચું ખાવાનું આપો, શીરો બનાવીને આપો, સારું કપડાં આપો, એને મચ્છર ના કરડે, બાપા 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 કોઈ કરે, એ તો બહુ મોટું ટોનિક મળે. આ મુદ્દો યાદ રાખજો, પ્રેમથી મોટું કોઈ ટોનિક નથી. જો ઘરમાં પ્રેમ મળતો હોય પછી એ માનો મળે, બાપનો મળે, દીકરાનો મળે, દીકરીનો મળે, પત્નીનો મળે, પતિનો મળે. પ્રેમથી દુનિયામાં કોઈ મોટું ટોનિક નથી. તમારા હોર્મોન એટલા સરસ થઈ જાય, અને એની ખાતરી હું તમને કરાવું, માણસ 70 વર્ષનો હોય ને 50નો દેખાતો હોય તો એમ સમજવાનું કે એના ઘરમાં એને ટોનિક મળી રહ્યું છે. 70નો પણ દેખાય છે 50 જેવો, અને 50નો હોય ને 70 જેવો દેખાતો હોય, હોય બિચારો 50નો પણ ડગુ ડગુ ડગુ, જેને 70નું ખકડી ગયેલું ખોખું હોય તો એમ સમજી લેવાનું કે એના ઘરમાં કોઈ લોહી પીનારી જડોય છે, જે આમાં લોહી થવા દેતી જ નથી. જ્યારે જુઓ ત્યારે લોહી પી 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 કર્યા કરે છે. સારી વાત એ છે કે તમે ઘરમાં પ્રેમ વધારો, પ્રેમ ઓછો નથી કરવો, પ્રેમ વધારો. અને તે માતા પિતાનો હોય, પુત્રનો હોય, ભાઈઓનો હોય, પતિ પત્નીનો હોય, જ્યાં પ્રેમ વધાર્યો ને આખા ઘરમાં બસ આનંદ આનંદ થઈ ગયો. અને એક બીજો વાત, બીજો મુદ્દો યાદ રાખજો, જે લોકો તમારા ઘર તોડાવે, પતિ પત્નીના સંબંધ તોડાવે, એવા સત્સંગમાં કદી જશો નહીં, એવા શિબિર ભરવા કદી જશો નહીં. એ સત્સંગ નથી, એ કુસંગ છે. એ સત્સંગના નામે કુસંગ છે. એવા ઘણા માણસો જોયા છે કે સત્સંગમાં ગયા ને ઘરભંગ થઈ ગયો. એક સ્ત્રી આવી મારી પાસે બહુ રડી, અમારે વિદ્યાનગર બાજુમાં વલ્લભ વિદ્યાનગર, રડી રડી ધ્રુસકે ને ધ્રુસકે. મેં એને કહ્યું, અરે બેન, બે ત્રણ બહેનો ભેગી આવે, તું કેમ રડે છે?
મને બધી લાંબી વાત કરી, બધી વાત નહીં કહું તમને. મને કે હું એક બાપુના સત્સંગમાં જતી હતી અને મને બહુ સારું લાગ્યું. એટલે મેં મારા પતિ પ્રોફેસર હતા એ પ્રોફેસરને મેં આગ્રહ કર્યો તમે આવો, તમે આવો. એટલે પછી એને લઈ ગઈ. હવે પ્રોફેસર બહુ સારો માણસ, વિદ્વાન માણસ, અને બાપુએ જોયું કે આ માણસ આપણા કામનો છે. એટલે એને એક દિવસ આમ હાથ જોઈને કહ્યું, અરે મૂરખ, તું તો મહાયોગી થવા માટે સર્જાયેલો, તારી રેખાઓ કે છે, તું આ કિચડમાં સંસારમાં તું ક્યાં પડ્યો છે, આ તો ખદબદતો કાદવ છે, બહાર નીકળ, તારી રેખાઓ કહે છે કે તું મહાયોગી થવાનો છે. બસ કે ત્યારથી એમનું ઘરમાંથી મન ઉઠી ગયું. હવે એ મને કહે છે, કાં તો તું જતી રહી ને તો હું જતો રહું, તમારા બે છોકરા આ બધું લઈને હું હવે ક્યાં જઉં આટલી ઉંમરે, અને એ જતા રહે તો અમે શું કરીએ. મેં કહું લઈ જા, લઈ જા, સત્સંગમાં લઈ જા, હજુ વધારે લઈ જા. આ સત્સંગ નથી, આ કુસંગ છે. સત્સંગમાં કોઈનું ઘર ભંગ ના થાય. ઘણા લોકો પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દે. તમે હવે ભાઈ બહેન થઈ ગયા. કોઈ જગ્યાએ આવું લખ્યું, કોઈ શાસ્ત્રમાં આવું લખ્યું છે, એ પતિ પત્ની તરીકે જિંદગી રહે તો તમને વાંધો શું છે. જાણે એક પાપ કરી રહ્યા છે, એક જાણે મહાપાપ કરી રહ્યા છે, એવું મનમાં પહેલા ભરી દે અને પછી કહેવે તમે ભાઈ બહેન થઈ ગયા. કદી પણ આવા સત્સંગમાં જશો નહીં. આ સત્સંગ નથી, આ કુસંગ છે, જે તમારું ઘર બગાડે છે, જે તમારું ઘર ભંગ કરે છે. સત્સંગનો અર્થ છે કે તમે સારા પતિ બનો, સાચા પતિ બનો, સાચી પત્ની બનો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાના પ્રશ્નો ઉકેલો, એકબીજાને અનુકૂળ થઈને રહો, અને જીવન છે એ સંસારની ધુરાને પાર પાડો, હસતા હસતા બધા પ્રસંગોને, કર્તવ્યોને. એનું નામ સત્સંગ છે. જે માણસ પોતે પોતાના પ્રશ્નો નથી ઉકેલી શકતો તો પછી સમાજે પ્રશ્નોને ઉકેલે. તો સમાજ કેવી રીતે પ્રશ્નોને ઉકેલશે? સમાજે કહ્યું ચાલો આપણે એક જીવન સંધ્યા આશ્રમ બનાવીએ, જેમ ઋષિઓના આશ્રમો હતા પહેલા, આપણે પણ એક જીવન સંધ્યાનો આશ્રમ બનાવીએ. માણસ હવે સંધ્યાએ પહોંચ્યો છે, એનો મધ્યાહનકાળ તપતો તો એ પૂરો થયો. સૂર્યને સંધ્યા આવે છે, માણસને તો આવે એમાં કઈ મોટી વાત હતી. જે પેલો બાળ સૂર્ય હતો સવારના પહોરમાં કેવો સુંદર દેખાતો હતો, ચમચમ 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 તેજસ્વી, અને મધ્યાહનમાં આવતા આવતા પરસેવો પરસેવો લોકોને કરી નાખ્યો. ધરતીને તો આમ તવા જેવી તપવી નાખી, કોઈ નજીક ના જઈ શકે. એ જ માણસ હવે ધીરે ધીરે ધીરે, 3 વાગ્યાનો સૂર્ય, 4 વાગ્યાનો, 5 વાગ્યાનો થયો, હવે એ સંધ્યા તરફ ઢળી રહ્યો. હવે જોવામાં એટલો બધો તેજસ્વીનો ફિક્કો પડી ગયો, પીળો પડી ગયો. તમે જોજો ડૂબતા આથમતા સૂર્યને, તમે જોજો પશ્ચિમ દિશા તરફ એ ઢળી રહ્યો છે. આ કયો સૂર્ય છે? જ્યારે એનો મધ્યાહન તપતો હતો એના ઘરમાં વાઘ જેવો હતો, સિંહ જેવો. બાપા આયા એટલું કહે એટલે આખું ઘર ચૂપ થઈ જાય, છોકરું ફફડતું બંધ એ થઈ જાય, કોઈ ઊંચું ના બોલી શકે, એટલો એનો તાપ હતો, એટલું એનું તેજ હતું. હવે એ જ ઘરમાં એ સસલું થઈ ગયો છે, કોઈ ગાંઠતું જ નથી, કોઈ એની વાતને સાંભળતું જ નથી. પાણી આપો, પાણી આપો, કોણ પાણી આપે? કોઈ પાણી આપતું નથી. ખાટલો નાખ્યો છે એક બાજુ. મારે ત્યાં એવા કેટલાય મેં વૃદ્ધોને જોયા છે, કરોડાધિપતિ, અબજોપતિ, કરોડાધિપતિ. એક માણસ રાખી દીધેલો, અમને રોટલા ટિફિન ખવડાવજો. હવે છોકરા કલકત્તા છે બધા, આસામના બગીચા સંભાળે છે. આ બાજુ ડોસી છે ને આ બાજુ ડોસો છે. નોકર એટલે નોકર, નોકરને કંઈ લાગણી ભાગ્ય જ હોય, કોક જ એવો હોય એને લાગણી હોય. અને બે મરી ગયા, એકબીજા ડોસી ડોસા હતા, મારા ઓળખીતા હતા. ઘણી વાર બધા છોકરા પરદેશમાં, બધા ફોરેનમાં, આ ડોસી ડોહા બે જ, કોઈ કરનારું નહીં. અને આવડી આવડી જુઓ પડી કપડામાં, કોણ ધોવે કપડાં, કોણ નવડાવે, આવડી આવડી જુઓ પડી કપડામાં પડી. પછી પહેલા ડોસો મરી ગયો, પછી ડોસી મરી ગઈ, પછી એક છોકરો દોડતો આવ્યો પરદેશમાં. અને તમને જાણીને નવાઈ લાગશે, 3 કરોડ રૂપિયા નીકળ્યા, 3 કરોડ રૂપિયા. પેલો છોકરો કહે, હવે મારે પરદેશ જવું જ નથી, મારે તો અહીં જ પરદેશ આવી ગયો.
આ માણસે 3 કરોડ વાળાએ ના કોઈને રૂપિયો આપ્યો, ના કોઈનું કામ કર્યું, ના કોઈ સંસ્થામાં આપ્યું, કોઈ જગ્યાએ નહીં. એટલે કોઈ કોઈ આનું ના થયું. તમે કોઈના ના થાવ તો કોઈ તમારું ના થાય. પહેલી શરત છે, તમે કોઈના થયા, કોઈના માટે તમને લાગણી છે, કોઈના માટે તમે ઘસાયા, કોઈના માટે ઘસાવ છો, તો તમારા લોકો થાય, ને તો તમારું કોઈ ના થાય. 3 કરોડ રૂપિયા એટલે સમાજ છે ને, સમાજે વિચાર કર્યો, ભાઈ આપણે આ પ્રશ્નો ઉકેલવા જોઈએ. અને એ વૃદ્ધાવસ્થાના જે પ્રશ્નો છે એમાં સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન છે કે બધાની પાસે તો 3 કરોડ શું 300 રૂપિયા ના હોય. એ તો ભાગ્યશાળી હતો ને અભાગ્યો હતો. ભાગ્યશાળી એ અર્થમાં કે એની પાસે 3 કરોડ હતા, અને અભાગ્યો એ અર્થમાં કે એને કોડીએ વાપરી નહીં, એમાંથી એક પૈસો વાપર્યો નહીં, અભાગ્યો કહેવાય. પણ ઘણાની પાસે હોય જ નહીં, પેન્શન ના હોય, કોઈ આવક ના હોય, કશું રાખ્યું ના હોય, બધું છોકરાને આપી દીધું હોય, છોકરાના નામે બધું થઈ ગયું હોય, એના નામે કશું ના હોય. તો હું તમને ખાનગીમાં કહું છું કે થોડું ઘણું હંતાડીને રાખજો પાછા. અંતે તો એમનું જ છે ને, કોનું છે, કોનું જ છે ને. પણ જો પાત્ર મળ્યા તો પાછલી જિંદગી ધૂળ ધૂળ કરી નાખશે, બરબાદ કરી નાખશે. આમને કોણ આવ્યા પરદેશમાં, તો એના માટે બહુ સરસ વ્યવસ્થા છે, બહુ સરસ. આપણે તો કલ્પના ના કરી શકીએ, અમેરિકામાં વૃદ્ધાશ્રમો સરકાર તરફથી, સંસ્થા તરફથી, નગરપાલિકા તરફથી ચાલતા હોય, એક એક માણસને આખો ફ્લેટ આપે, એને 2 વોર્ડન આપે, સવારે સાંજે જોવા જાય, એને જે ઈચ્છા હોય એ બધું ખાવા પીવાનું આપે, બિયર પીવી હોય તો બિયર આપે, સિગરેટ પીવી હોય તો સિગરેટ આપે, ટીવી જોવું હોય તો ટીવી આપે, ગાડી લઈને ફરવા જવું હોય તો બધું આપે, બધું આપે. પણ પ્રેમ કોણ આપે? બધું છે, ખાલી પ્રેમ જ ખૂટે છે. હું ઘણા વર્ષો પહેલા અમેરિકા ગયેલો તો એક સજ્જન મને રોજ સાંજે મળવા આવે. એક દિવસ જયારે મોડું થઈ ગયું મેં પૂછ્યું, ભાઈ કેમ આજે આટલા મોડા પડ્યા? અને કે સ્વામીજી, હું જોબ કરીને છૂટું એટલે સીધો એક વૃદ્ધાશ્રમમાં જઉં છું. બધા અમેરિકનો છે, એમની પાસે જઉં, એમની પાસે બેસું, એમને બહુ સારું લાગે. એમના માથા ઉપર, એમના શરીર ઉપર હાથ ફેરવું, એમને કોઈ ચીજ જોઈતી હોય તો લાવી આપું, અને 1/2 કલાક બેસીને વાતો કરું. માણસને માણસની ભૂખ છે, અને પાછલી જિંદગીમાં એ ભૂખ બહુ વધતી હોય છે. માણસના પાસે બધું છે, પણ એને માણસ નથી એની પાસે. એટલે એક વૃદ્ધ છે, એ કાલે ગુજરી ગયા. તો હું એની પાસે બેઠો અને મેં એને કહ્યું કે અમારે ત્યાં અમારું કલ્ચર એવું છે કે કોઈ માણસ વૃદ્ધ કોઈ મરવા પડે તો અમે એના આગળ દીવો કરીએ, એના મોઢામાં તુલસી દળ ગંગાજળ મૂકીએ, અને એની ઈચ્છા પૂછીએ કે તારી કોઈ ઈચ્છા છે, કંઈ દાન પુણ્ય તારે કરવું છે, તારી કોઈ ઈચ્છા છે. એનો છોકરો, એની છોકરી જ્યાં હોય ત્યાંથી આવે, અને પછી એની ઈચ્છા હોય તો એ પૂરી કરવાનો પ્રયત્ન કરે. તો અત્યારે તો અહીં તો બીજું કંઈ નહીં, પણ તું કહે તો હું બાઇબલમાંથી તું જે કહે એ હું તને વાંચી સંભળાવું. અમે ગીતા વાંચી, તો હું બાઇબલમાંથી તું કહે તને વાંચી સંભળાવું. પછી મેં એને બાઇબલમાંથી એનો જે કહ્યું એ ફકરા થોડા વાંચી સંભળાવ્યા. પછી એણે કહ્યું કે તારા ભગવાનને કહેજે કે જો મારો પુનર્જન્મ થવાનો હોય તો ઇન્ડિયામાં કરે, ભારતમાં કરે. જો અહીંયા મારું કોઈ નથી, એક તું જ છે, બાકી કોઈ નથી. મારે 6 પત્નીઓ, મેં 6 વાર પરણ્યો, કે 6 વાર છૂટાછેડા લીધા અને 6 વાર પરણ્યો નહીં, પણ અત્યારે કોઈ હાજર નથી. હમણાં ખબર પડશે કે આ 200 મરી ગયો એટલે પછી બધા આવવાના, કે શેરો કેટલા છે, બેંક બેલેન્સ કેટલું છે, કોનો હક છે કોનો નથી, એ બધું કરવાના, પણ અત્યારે કોઈ નથી. પછી મેં કહ્યું તમે શું જવાબ આપ્યો? મને કે કંઈ જવાબ ના. તમારે એમ કહેવું હતું ને કે આ તે 6 કર્યા એટલે કોઈ નથી, જો એકને પકડીને બેઠો હોત ને, જો તું એકને પકડીને બેઠો હોત તો એ દોષી તારી બાજુમાં બેઠી બેઠી તારી સેવા કરતી હોત. પણ તને એમ કે આ હારવું કે આ હારવું કે આ પકડવું કે આ પકડવું કે આ પકડવું, એમાં એકે ના રહ્યું. ભારતમાં આપણું એક કૌટુંબિક જીવન હતું, અને એની સાથે સમાજ ની શરમ હતી. અરે તારા બાપની યાદ હશે, અરે તારી માની યાદ હશે,
એક સમાજની શરમ હતી એ બધું ઓછું થઈ ગયું, બદલાઈ ગયું, પરિવર્તન થઈ ગયું. અને લોકો પણ સમજે કે હવે આપણે વૃદ્ધ થયા છીએ. અને હું તો તમને એક ખાસ વાત કહું છું, તમને જો એમ લાગે કે આપણે હવે ગમતા માણસ નથી, કોઈના ત્યાં મહેમાન થઈને ગયા હોવ, પોતાના ઘરમાં હોવ કે કોઈ પણ જગ્યાએ ગયા હોવ અને તમને જરાક આંખ ઉપરથી એમ લાગે કે હવે આપણે ગમતા નથી, એક મિનિટ ત્યાં ના રહેશો અને તમને ખબર પડે કે હવે આપણે ગમતા નથી અને છતાં પડ્યા છો, બસ પડ્યા છો, તો યાદ રાખજો લોકો ધક્કા મારીને પછી કાઢશે, પછી ધક્કા મારી મારીને કાઢશે. જરાક આપણને ખબર પડી જાય કે આપણે ગમતા છીએ કે અણગમતા છીએ. એક નિયમ છે, આવ નહીં આદર નહીં, નહીં નેણામાં નેહ, તે ઘર પાઉન રાખીએ કંચન વરસે મેઘ. ભલે ને કંચન વરસતો હોય પણ એ તો નેણામાં નેહ ખબર પડી આવે, એમાં કંઈ લખેલા જરૂર નથી, તમને આંખ જોતા જ ખબર પડે કે આમાં નેહ છે કે નહીં. એક હાઈસ્કૂલમાં મારે જવાનું થયેલું, કાર્યક્રમ હોય એટલે કોઈ કોઈ વાર કંઈ ને કંઈ જવાનું થાય, એટલે હું જઈને નીચે ગાડી ઉભી રાખી, એકાદ બે પટાવાળા જેવા માણસ હતા, મેં કહું ભાઈ અહીંયા આજે કાર્યક્રમ છે કે? એને કે હા. તમારા સાહેબ ક્યાં છે? મને કંઈ ઉપર છે ઓફિસમાં. એમ કે જૈન કોક સ્વામીજી આવ્યા છે. એ બિચારો ગયો, જૈન કહ્યું કે સ્વામીજી આવ્યા છે, પાછો આવ્યો. મેં કહું કહ્યું કે હા, તો શું કહ્યું? કે સાહેબે કહ્યું છે કે સ્વામીજીને અહીં લઈ આવ મારા પાસે, સ્વામીજીને મારી પાસે લઈ આવો, તો ચાલો તમે. એમ મેં કહ્યું જા તારા સાહેબને કહેજે કે સ્વામીજી પાછા જાય છે. એ મેં કહ્યું ડ્રાઈવરને કહ્યું ગાડી પાછી વાળ, આપણે આ કાર્યક્રમમાં ભાગ નથી લેવો. ને પેલો દોડતો ગયો, સ્વામીજી તો પાછા જાય છે, મારે પાછા જવું નથી, તમારે એને બોધપાઠ તો આપવો જોઈએ. તું મને અતિથિ વિશેષ તરીકે આટલા સન્માન સાથે બોલાવે છે અને ઉપર ખુરશીમાં બેઠો બેઠો અહીં લઈ આવે છે? હું કંઈ રોટલા ખાવા આવ્યો છું? હું કંઈ દક્ષિણા લેવા આવ્યો છું? હું કંઈ ભીખ માગવા આવ્યો છું? એ તો દોડતો આવ્યો. અરે અરે સ્વામીજી કેમ ચાલ્યા? કે ના નહીં કીધું, બસ કાર્યક્રમ થઈ ગયો, પૂરો થઈ ગયો ભાઈ, કીધું હવે મારે આગળ બીજો કાર્યક્રમ નથી કરવો. ના 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 ના, માફ કરજો માફ કરજો. મેં કહું હવે અક્કલ આવી ને, પહેલાં અક્કલ આવી જોઈએ, તારામાં પહેલાં અક્કલ નથી, તારે અહીં ઉભા રહેવું જોઈએ. આપણે જયારે કોઈ માન્ય અતિથિને બોલાવ્યા હોય તો એના આવતા પહેલા પાંચ મિનિટ પહેલા દરવાજે ઉભા રહેવો જોઈએ. તમે ઉભા ના રહ્યા તો વાંધો નહીં, અને તમને જયારે ખબર પડી ત્યારે તો આવવું જોઈએ. અને ત્યારે તમે ના આવો ને પેલાને કહો કે ઉપર લઈ આવો, તો જાણે કલેક્ટર બોલાવતો આવી દીધું. કેટલાક લોકો છે ને એમને જરા ધોકા મારો તો હરખા થાય, એમને હરખા ના, જો હું એમને એમ ગયો હોત તો એનો ઈગો ચાલુ રહે, તો એ ફરી એ ભૂલ આખી જિંદગીમાં એને એ પ્રમાણે મારે કંઈ જવું નહોતું, પણ મારે એને ભાન કરાવવું હતું. જરાક તમને એવું લાગે કે હવે આપણા ઘરમાં આપણું માન નથી રહ્યું, આપણે અળખા થયા છીએ, વહુને ગમતા નથી, છોકરાને ગમતા નથી, બધા દાંતિયા કરે છે. અને ખરી વાત તો એથી આગળ કહું કે ઘણી વાર પેલી તમારી ઘરવાળી ડોશી નહીં ના ગમતા હો, એ બધી છોકરાને બહુ ભેગી ભળી ગઈ હોય, કહો હવે ડોસો વિચારો એકલો, એ જયારે જુઓ ત્યારે એ ટકટક ટકટક, તો હવે કરશો શું? કાં તો અપમાનિત થઈને કોડી ના થઈને પડ્યા રહો, નહીં તો પછી સ્વમાનપૂર્વક જાઓ હવે આવો જીવન સંધ્યા જેવો આશ્રમ છે. અને હું તો એ પણ સલાહ આપું છું, ગામમાં ને ગામમાં ના રહેવું, પાછું ગામમાં ને ગામમાં ના રહેવું. અમારા નિયમ છે, અમે દંતાલીમાં આશ્રમ છે વૃદ્ધાશ્રમ, પણ દંતાલીનો માણસ નહીં રાખવાનો, ઊંઝામાં છે પણ ઊંઝાનો નહીં રાખવાનો. અને તમને પણ હું કહું છું, અત્યારે તમને ગમે કે ના ગમે, ઊંઝાના માણસને દંતાલીમાં રાખીએ, અને દંતાલીના હોય તો એને હું ઊંઝા મોકલું કે કોબા મોકલું. કેમ? એક તો ગામનો ને ગામનો માણસ હોય એટલે એને પણ થોડું મનમાં એવું લાગે કે આ ડોહાને ગરડાઘરમાં મોકલ્યા. ગરડાઘર એટલે પાંજરાપોળ, લોકો એવું સમજે છે. પાંજરાપોળમાં જેમ પેલું બળદ મૂકે ને મોકલે, એટલે પેલા છોકરાઓને પણ દુઃખ થાય, મનમાં લાગે કે આપણું જરા માન ઓછું થયું. અને આ ડોસો છે ને એ ગમે એટલો અપમાનિત થઈને આવ્યો હોય ને, પણ હું ત્યાંનો ત્યાં જ જાય પાછો, છોકરાનું મોઢું જોઈ આવું એટલે બધું આવડો હોય ને એનો, એટલે વળી પાછો આમ જાય આમ જાય, આ બજારમાં જાય પેલા બજારમાં જાય, આંટા મારે. એને કોઈ ભાવ ના પૂછતું હોય પણ એ આંટા માર્યા કરતો હોય. અને પછી રાજકારણ ઉભું કરે,
એ ખટપટો ઉભી કરે, અખણા ના રહે તમને કહી દઉં. છોકરા હાચવવા હારા, કૈડા હાચવવા બહુ અઘરા. છોકરા છે ને એને તમે આમ છણકો કરી શકો, ચૂપ રહે આમ કરી શકો, પણ હવે એ વૃદ્ધ થઈ ગયા છે, તમે એમને સાચવવા તો બહુ અઘરા. એટલે રહેવું તો થોડેક દૂર રહેવું, થોડેક દૂર સારા. ચડતી દશામાં ગામમાં રહેવું સારું અને પડતી દશામાં બહાર રહેવું સારું. ચડતી દશા આવે તો બરાબર છે, પણ કંઈ કહેવાય નહીં, ચડતી આવે ને પડતી આવે એવા ટાઈમે થોડા બહાર ખસી જવાનું. પણ એક સમાજે આ પ્રશ્ન ઉકેલ્યો અને એ રીતે ઉકેલ્યો કે ભાઈ તમે આવો, તમે અમારા મા બાપ છો. મારે આશ્રમમાં હું રસોઈ કરનારને બીજા બધાને કહું, જુઓ આ બધા આપણા મા બાપ છે, એમને કોઈને તું તમે એમ ના સમજતા કે આ બધા દુખિયારા છે કે આવા છે કે તેવા છે. એ તો આપણા મા બાપ છે, કોઈ દિવસ એમનું અપમાન નહીં કરવાનો, તિરસ્કાર નહીં કરવાનો કે આ ગરીબ છે કે લાચાર છે એવો ભાવ નહીં રાખવાનો. આ તો આપણા ભગવાન છે, સારામાં સારું જમાડવાનું, કોઈને ગમે તેવું ગમે તેમ જમાડ્યું એ નહીં કરવાનો, એવો વ્યવહાર નહીં કરવાનો. એટલે પણ હવે બધી જગ્યાએ થઈ બધી રીતે વ્યવસ્થા નથી હોતી. તમે એમાં વાત્સલ્ય શબ્દનો ઉમેરો કર્યો અને મને બહુ ગમ્યું. એ વાત્સલ્ય ધામ છે, જીવનની સંધ્યા છે અને સંધ્યા ટાઈમે તમને વાત્સલ્ય મળે. કયું વાત્સલ્ય? માતાનું નહીં, પિતાનું નહીં, પુત્રોનું, પુત્રીઓનું, સંચાલકોનું. બાપા 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 બાપા, તમારે શું જોઈએ, તમારે શું જોઈએ, તમારે શું જોઈએ. પણ એટલું યાદ રાખજો, તમારે પણ એવું થવું પડે. જો તમે એવા ના થાવ તો તમને લાંબો ટાઈમ વાત્સલ્ય મળે નહીં. અમારે દંતાલીમાં એક વૃદ્ધ પુરુષ છે, પટેલ છે. પહેલા એમના પત્ની હતા, પત્ની ગુજરી છે, બંને રહે છે. પણ બંને એટલા સારા એટલા સારા એટલા સારા કે એમની ઘરવાળી બીમાર, છ બાર મહિના બીમાર રહે, પણ અમારા આશ્રમના કાર્યકર્તાઓએ ડોસીના વાળ ઓળી આપે, તેલ નાખી આપે, એની બધી સેવા કરે વગર કહે. સ્વભાવ સારો, અને આ ડોસાનો પણ એટલો સારો સ્વભાવ છે. હવે એને મરચું ના ખવાય, ફલાણું ના ખવાય, પણ એના માટે બધી દાળ જુદી કરે, ફલાણા ફલાણું લાવો, આ લાવો, પણ એમને બધા સાચવે છે કારણ કે એનો સ્વભાવ સારો. આખો દિવસ ભગવાનનું ભજન કરે, આખો દિવસ. મને કે ભાઈ સાહેબ, મને મારા ભત્રીજાઓના ત્યાં ના મોકલશો, થોડાક દૂર ગામમાં મારા ભત્રીજાઓ રહે છે. મેં કહું કેમ? એમ કે હું જેવો પહોંચું એની સાથે જ કહે છે, અહીં સહી કરો, અહીં સહી કરો, અહીં સહી કરો. એ મારી સહીઓ જ કરાવવા માંગે છે. એની પાસે બે પૈસા છે પાછા, આવું એવું નથી, આફ્રિકા રહેલા બે પૈસા છે, એ મારી સહીઓ જ કરાવવા માંગે છે. એટલે મને મારા ભત્રીજાઓ પાસે ના મોકલશો, અહીં રાખજો. હવે એનો સ્વભાવ સારો છે એટલે બધા એની સેવા કરે છે. ઘણાનો સ્વભાવ સારો ના હોય એટલે લોકો કહેવાને કાઢો હોય. એટલે સજ્જનો, બાલીસણા જેવું ગામ, અને મને સૌથી વધારે સારું એ લાગ્યું કે ગોરધનભાઈ જે દેવ થઈ ગયા છે, એમનો ફોટો આપણે અહીં મૂક્યો છે, આ માણસે દેશમાં પરદેશમાં રહીને 25 લાખ રૂપિયા જેવું માતબર દાન આપ્યું ને અપાય, બરાબર 25 લાખ રૂપિયા આપ્યું એ પોતે 25 લાખ રૂપિયા પોતાના 25 લાખ 25 હજાર. હા, અને આટલું હોવા છતાં પણ એણે કહ્યું કે મારું કોઈ જગ્યાએ નામ રાખવાની મારી કોઈ શરત નથી, આ મોટામાં મોટું દાન આ છે. બાકી દાતા અમે ઘણા ઓળખીએ છીએ, અમારા એવા થોડાક દાતા એવા છે કે 2-5 લાખ રૂપિયા આપે પણ આવડા મોટા અક્ષરે નામ લખવાનું, રોડ ઉપરથી વંચાયું આવડા મોટા અક્ષરે, આમણે એવી કોઈ શરત ના રાખી. એમણે ભલે શરત ના રાખી, પણ ટ્રસ્ટી હોય તો સમજવું જોઈએ, ટ્રસ્ટી હોય તો સમજવું જોઈએ. હું આવું ને તમારે ઘેર ને હું કહું ના ના મારે કોઈ જમવાની ઈચ્છા નથી, કે સારું મારા ભૂખ લાગે તો કહેજો, તો એ કંઈ તમારી શોભા ના કહેવાય. હમણાં મારે એક જગ્યાએ જવાનું થયેલું, ખરી વાત કહું છું તમને, અને પુસ્તક છે નાનું સરખું, અગવડોમાં આરાધના, વાંચો તો તમને ખ્યાલ આવે. બહુ મોટો કાર્યક્રમ, બહુ મોટો કાર્યક્રમ. પછી બેબાઈ સાથે સારું, હું હમણાં હવે ઘણી જગ્યાએ ટિફિન લઈને જ જઉં છું, ઘણા કડવા અનુભવો થયા ને. એટલે પછી હવે જેના બંગલામાં બધા અમે સાંજ પડી ગયેલી, રાત પડી ગયેલી, એટલે મેં કહ્યું ભાઈ
તમે મારી ચિંતા ના કરશો, મારી પાસે ટિફિન છે તો હું જમી લઈશ. તો કે હા સારું ત્યારે જમી લેજો. પણ મને શરમ આવે, મેં કહું આ 10-12 માણસો બીજા ફરી રહ્યા છે આડાઅવળા, અને એ બધાના રૂબરૂ હું કેવી રીતે જમું એમને બધાને મૂકીને. એટલે મેં કહું આ બધા જાય પછી હું જમું. તો 10 મિનિટ પછી ગરગણી પાછા આવ્યા અને કે બાપજી હવે મોડું ના કરો, તમે જમી લો એમ. કહો હવે મારે શું કરવું? એટલે એના જ ટેબલ ઉપર, એના જ ખુરશી ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર બેસી, અને જરા ટિફિનમાં મારા સાથે 2-4 માણસો હતા એ બધા અમે તો જમ્યા. અને પછી મેં કહ્યું ભાઈ હવે જલ્દીથી મને ઊંઘવાનો રૂમ બતાવ તો રૂમ બંધ, બારણું બંધ કરીને સૂઈ જાઉં. કારણ આ તો બધા ભૂખ્યા જ ફર્યા કરે છે, આ બધા તો આવેલા છે, કોઈ કોઈના માટે કંઈ વ્યવસ્થા જ નથી. આવું ગ્રસ્તાશ્રમ એવો હોય એમના. અને અબજોપતિ પાછો, કરોડાધિપતિ નહીં હો, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ નહીં, અબજોપતિ. એમાં એની શોભા ના કહેવાય. એ તો કહે કે મારે કોઈ નામ નથી રાખવું, પણ જે ના રાખવા માંગતો હોય એને વધારે રાખવું. ખરેખર નામનો અધિકારી એ જ છે. રામજીભાઈ ડોસાભાઈ પટેલ ફાઉન્ડેશન, એ ફાઉન્ડેશન તો આનું મૂળ પાયો છે, મૂળ એનો પાયો છે. પણ એ પાયાનો જે જીવ છે, પ્રાણ છે, એ તો ગોરધનભાઈ છે, ગોરધનભાઈના પત્ની છે. એટલે મેં એમનો એ ફોટો મુકાયો. મને ખ્યાલ નહોતો કે એમની પત્નીનો પણ ફોટો મુકાવત. હંમેશા યાદ રાખજો, જે મુખદાતા છે ને એ જ ખરા દાતા છે. સેવા અને પ્રેમ એને જીભ ના હોય, અને જો જીભ હોય તો એ લુખ્ખા હોય, એ લુખ્ખા હોય, એમાં બોલબોલ કરવાનું ના હોય. આ મુખ સેવક હતા, એમને કોઈ અપેક્ષા નથી, એટલે ત્યાગી હતા. કુદરતી વ્યવસ્થા કે એમને નાની ઉંમરમાં દેવ થવું પડ્યું, એમના પત્નીને પણ દેવ થવું પડ્યું. એમનો પરિવાર છે, એમના માતા પિતા બેઠા છે, આપણે જોઈ શકીએ છીએ. બાલીશાણુના ગૌરવ કહેવાય. એટલે અમારે નારાયણભાઈએ પણ 10 લાખ રૂપિયા આપ્યા, તો મારા ખાસ ઓળખીતા છે. હીરુબેનને નામે આપ્યા, સારું કર્યું. અને ઘણા લોકોએ તિથિઓ કરાવી છે, એ બધું જોઈને મને બહુ આનંદ થયો. આપણે સમાજના ભાઈઓના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારા બાવડા મજબૂત છે, તમારા હાથ મજબૂત છે, અને મજબૂત હાથથી તમે બીજાનો ભાર ઉંચકી રહ્યા છો. અને આ ઈશ્વરની કૃપા છે કે તમને તમારો ભાર તો ઉંચકો છો, બીજાનો પણ તમે ઉંચકી શકો છો. આ તમારું પોતાનું ગૌરવ છે. એટલે હું પરમેશ્વરને પ્રાર્થના કરું. અને મને જાણીને એ પણ ખૂબ આનંદ થયો કે સંડેરમાં પણ વૃદ્ધાશ્રમ છે. એ તો હું ઘણા વર્ષોથી જાણતો હતો. ભાઈ આવેલા જ છે, કઈ બેઠા હશે અહીંયા. અને એમના વૃદ્ધાશ્રમની ખાસિયત એ છે કે પછી હાજુ માદુ બીમાર જે તે એ મરે ત્યાં સુધી એને રાખવાનું. આ તો બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. અમે રાખીએ છીએ, પણ અમારે ત્યાં નિયમ એવો છે કે ભાઈ માદા થાવ ઘેર જવાનું, જોકે કોઈને કાઢતા નથી. ઘેર હોય તો ઘેર જાય ને, કોઈને કાઢતા નથી, પણ છતાંય આવી વ્યવસ્થા રાખેલી છે. અહીંયા મોટો પ્રશ્ન એ છે, પૈસા આપતા પણ સેવા કરનારા માણસો નથી મળતા. જે સેવા કરવાની જે ધગશવાળા માણસો જોઈએ, એ જોઈએ એવા નથી મળતા. એ તો કોઈ પ્રશ્ન નહીં. એટલે સંડેરમાં વૃદ્ધાશ્રમ છે, ભલે નામ જે તે રાખો. અહીંયા બાલીશાળામાં પણ છે, મને ખબર નથી કે મણુદમાં ચાલુ થવાનો છે, મામા બેઠા છે. તો હવે રહી ગયું એક વાલમ, વાલમમાં સર્વોદય આશ્રમ વાળા. હા બરાબર, એ જુદું, પાછું એ જુદું. એટલે આ બધા પ્રશ્નો આપણે ઉકેલવા જોઈએ. જે સમર્થ છે, જે શક્તિશાળી લોકો છે, એ આ પ્રશ્નો ઉકેલે. એટલે મકાનનો પ્રશ્ન, જમીનનો પ્રશ્ન, થોડોક સ્થાયી ફંડનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો છે. હવે ખરો પ્રશ્ન છે કાર્યકર્તાનો, આનું સંચાલન કરનારા કાર્યકર્તાનો. એ તો તમને જેમ જેમ અનુભવ થશે એમ એમ ખબર પડશે કે આપણે આ સંચાલન કરવું એને કેટલું અઘરું છે, કેટલું એ છે. એમાં પણ ઓળખીતા માણસો હોય ને ગામના માણસો હોય ત્યારે તો બહુ જરા અઘરું લાગે, પણ તે છતાંય તમે હિંમત રાખજો, વિનય વિવેક નમ્રતા રાખજો, અને આ પ્રશ્નને જેવો ઉકેલ્યો એવો વધારે સારી રીતે એને ઉકેલતા રહેજો. ફિઝિયોથેરાપી, બીજી બધી વાતો, ટીવી જુઓ, રમત કરો, આનંદ કરો,
બધું કરો, એને કોઈ વાંધો નથી. એની કે આખો દાડો માળા જ ફેરવો, એવું આખો દાડો તો અમે માળા નથી ફેરવી શકતા. હવે સાધુ અમારી નજર તો રસોડા તરફ જ હોય, ક્યાં બનાવે આજ, ક્યાં ભોજન હે, કાલી રોટી હોય વળી દાળ હે. એટલે એ તો બધી ઠીક છે, ફોટા બોટા પડાવવા હોય ત્યારે માળા લઈને બેસી જવાનું, મોટા ભાગે લોકો ડોસીઓ ડોહાવો ફોટા પડાવતી વખતે માળા લઈને બેઠા હોય, પણ એમને મનોરંજન પણ થાય, જ્ઞાન ગમ્મત પણ થાય, પુસ્તકો પણ વાંચે અને પાછલી જિંદગી એ હસતા હસતા આનંદપૂર્વક વ્યતીત કરે એવી રીતે વીતે તો આ ગામની એક સારી સંસ્થા અને સારી શોભા છે. પરમેશ્વરને હું પ્રાર્થના કરું આ સંસ્થા ખૂબ સફળ રહે, ફળે, ફૂલે, વિકસે. સારા દાતાઓ મળ્યા છે, હજુ બીજા પણ સારા દાતાઓ મળવાના છે અને પોતપોતાના માતા પિતા વગેરેની તિથિઓના દ્વારા વર્ષમાં એકાદ વાર એમનું આ શ્રાદ્ધ નાખવાનું કેન્દ્ર છે, આ ખરું શ્રાદ્ધ છે, તો એ બધી પ્રવૃત્તિઓ થાય એવી પરમેશ્વરને પ્રાર્થના. અને છેલ્લી પ્રાર્થના એ કે બાલીસાણા એક થાય, બાલીસાણા એક થાય. હવે ક્યાં સુધી, જોકે હવે તો ઘણું એક થયું છે, લગભગ એક થવા જેવું છે. તો હવે પેલું પાતળું લીટું ના, હા, તો હવે એક નાની સરખી પાતળી ભૂસા એવી લીટી છે એને ભૂસી નાખો ને ભાઈ. શા માટે હવે ક્યાં સુધી આ પકડી રાખશો ઈગો. અને બાલીસાણા એક થાય, પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ.